याद रखो आ दुनियाना कोई पण गुना कोई पण दोष ने छुपावा माटे के कोई पण गुनानी सामे आपणे कदाच आ लोकनी अंदर गमे एटलू मजबूत पासु राखीने जीती शकीए पण एक आत्मा ने समजावो होय ने तो बहु मुश्किल छे। આપણે કેરી ખાધી હોય ને આત્માને પૂછો તે કેરી ખાધી છે તો આત્મા એમ જ કે તે ખાધી જ છે ભાઈ, ખાધી જ છે। દુનિયાને આપણે સમજાવી દઈએ મેં કેરી નથી ખાધી, પરંતુ આત્મા તો અંદરથી સાચો જ જવાબ આપશે। આખી દુનિયાને પહોંચી શકાય છે, પોતાના આત્માને નથી પહોંચી શકાતું। અને જે પોતાના આત્મામાંથી જે અવાજ આવે છે એ અવાજ જ આપણું શ્રેય અને આપણું પતન બે કરશે। જો આપણા આત્માની અંદરથી અવાજ છે કે મેં મહારાજની ઈચ્છાને મહારાજની આજ્ઞામાં જ મારું જીવન જ્યારથી મને ખબર પડી ત્યારથી વ્યતીત કર્યું છે, કદાચ ક્યારેક ક્યાંક બહાર નીકળાઈ ગયું તો એનું પ્રાયશ્ચિત કરીને ચોખ્ખો થઈને પાછો ટ્રેક ઉપર આવ્યો છું, એમ જો અંદરથી આપણી હા હશે તો આપણું શ્રેય આપણને નજરની સામે દેખાશે। અને જો અંદરથી આપણને એવું હશે કે આ વાત મેં આવી કરી છે અને આનું મેં કાંઈ કર્યું નથી ને હું તો ગુનેગાર છું, આખી દુનિયા આગળ આપણે સરસ પણ આપણું પતન નક્કી। કારણ કે આત્માને અંદરથી જ સમજાવો, કોણ સમજાવે? વ્યક્તિને તો બુદ્ધિથી ને આર્ગ્યુમેન્ટથી સમજાવી શકાય, તર્ક વિતર્કવાળી બુદ્ધિ હોય તો સામેના વ્યક્તિને સમજાવી દેવાય, પોતાના આત્માને તર્ક અને વિતર્કથી પણ સમજાવાતું નથી। આત્માને તો જો આપણે શુદ્ધ વર્તન કરેલું હશે તો જ આત્મા અંદરથી એમ કહેશે કે તું શુદ્ધ છો। આપણે જો અશુદ્ધ હોઈશું દુનિયાની આગળ ગમે એટલા શુદ્ધ થવા પ્રયત્ન કરીશું પણ આત્મા તો અંદરથી એમ જ કહેશે તું અશુદ્ધ છો। પોતપોતાના આત્માને આપણે બધાએ પૂછીએ, આંખથી ચોરી કરી છે, જીભથી ચોરી કરી છે, કાનથી ચોરી કરી છે, ત્વચાથી ચોરી કરી છે, ભગવાનની ઈચ્છા વિરુદ્ધ આ ચોરીઓ થઈ છે,